ઘટોત્કચની વાત આવી છે તો કહે છે વિદ્યાર્થી મિત્રો સર્વસમ હવે અહીંયા જે આ ઘટોત્કચ છે એ શું કરવા માંગે છે તો કે છે ગુસ્સા સાથે આવી રીતના કે છે ને એટલે કે છે કેમ કારણ કે કંઈક બન્યું છે શું કેમ દૂત ઇતિ શું મને દૂત માં પ્રદર્શે દૂત કહીને તમે મને ઇતિ એમ માં મને પ્રદર્શયસી એટલે અપમાનિત કરો છો શું તમે મને દૂત તરીકે દૂત એવું શબ્દ બોલીને તમે મને અપમાનિત કરો છો તો અહીંયા એવું કીધું છે હવે અહીંયા બીજું શું કહે છે કે ન દૂતો હમ શું કહે છે મા તાવત ભો અહીંયા એવું કીધું છે મા તાવત ભો તો તમે રેવા દો એટલે અહીંયા એવું કીધું છે કે તમે તો એના માટે રહેવા દો બીજું આપણે ન દૂતો હમ ન દૂતો હમ અહીંયા દૂતો હમ એટલે શું કીધું છે કે અમે દૂતને હણનારા નથી અમે શું કે છે દૂત તો નથી હું ન દૂતો હમ હું દૂત નથી પ્રધ્વરમ પ્રહરધ્વમ સમાહતા અહીંયા કે છે ભેગા તમે સમાહતા એટલે સમ આ હતા ભેગા મળીને પ્રહરધ્વમ પ્રહાર કરો તો પછી મને પર પ્રહાર કરો બરોબર હું દૂત નથી તમે મારી પર પ્રહાર કરો સર્વે ઉત્તિષ્ઠંતિ તો અહીંયા કે છે બધા ઊભા થાય છે બધા શું કરે છે ઊભા થઈ જાય છે ઘટોત્કચ કહે છે ગુસ્સા સાથે શું મને દૂત તરીકે તમે મને કહીને અપમાનિત કરો છો તો રેવા દો ન દૂતો હમ હું દૂત નથી ભેગા મળીને મારા પર પ્રહાર કરો આક્રમણ કરો મને મારી નાખો સર્વે ઉત્તિષ્ઠંતિ તમે બધા ઊભા થાય છે પહેલાં તો પછી શું કહે છે તો પછીનું વાક્ય છે પૌત્ર ઘટોત્કચ અહીંયા કહે છે ધૃતરાષ્ટ્રનો બોલવાનો વારો આવ્યો છે તો ધૃતરાષ્ટ્રનો બોલવાનો વારો આવ્યો છે તો શું એમાં કહે છે કે પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન મર્ષયતુ એટલે મને માફ કર ક્ષમા કર મદ વચનાત અવગંતા ભવઃ મારા વચનોને સમજનારો થા મારા વચનોને સમજ મદ વચનાત મારા વચનોને અવગંતા સમજનારો ભવ એટલે થા તો પછી અહીં શું કહે છે કે છેલ્લું પેરેગ્રાફ છે એવું કહે છે ભવતું ભલે ઘટોત્કચ એનું માની જાય છે સારું વાક્ય બોલે છે એટલે પિતામહસ્ય વચનાત પિતામહના કહેવાથી દૂત અહમ હું મારા વડીલ કે છે ને એટલે એના માટે હું દૂત છું તમારા જેવા ક્રૂર વ્યક્તિઓ માટે નહીં ભહો ભહો રાજન અરે ઓ રાજાજી રે ઓ રાજાજી શ્રૂયતામ સાંભળો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશો સાંભળો હવે અહીંયા ભલે ભલે પિતામહના કહેવાથી તો હું દૂત છું પણ રાજન સાંભળો છેલ્લો સંદેશો ભગવાન શ્રી કૃષ્ણનો શું કહેવા માગે છે તો અહીંયા એવું કહેવા માગે છે કે ધર્મમ સમાચર સમાટલે આચરણ કરો ધર્મનું આચરણ કરો પછી શું કહે છે સ્વજન વ્યપેક્ષામ તો પોતાના સજનોની ઈચ્છા કરો અપેક્ષા કરો એનું સ્વજનોનો સારું થાય એવો પ્રયત્ન કરો યતકાંક્ષિતમ જે તમે બધું મનસી મનમાં જે તમે બધું ઈચ્છ્યું છે સર્વમ ઈહ અનુતિષ્ઠ અહીંયા તમે પૂરું કરી લો જે તમે ઈચ્છ્યું છે તે બધું અહીંયા જ કરી લો પ્રાપ્ત અહીંયા જ મેળવી લો ઇહમ અનુતિષ્ઠ અહીંયા મેળવી લો જાત્ય ઉપદેશ જાતિ ઉપદેશ તમારો કલ્યાણકારી જે ઉપદેશ છે ની જેમ પાંડવ રૂપધારી પાંડવોના રૂપમાં સૂર્ય કૃતાંત યમરાજ યમદેવતા સૂર્યાંશુભી સૂર્યના કિરણોની માફક સમમ સાથે સૂર્યના કિરણોની સાથે શું કહે છે ઉપૈષ્યતિ આવી પહોંચશે અહીંયા શું કીધું છે આખું વાક્ય કહેવા માગે છે
ધર્મનું આચરણ કરો, સ્વજનોની ઈચ્છા કરો, એનું કલ્યાણ કરો, એનું હિત છો. મનમાં તમે જે કંઈ સારું ઈચ્છ્યું છે બધું જેટલું એ તમે અહીંયા પૂરું કરો, અહીંયા આનંદ કરો, બધું અહીંયા જ રહેલું છે. હિતોપદેશ, જાતિ ઉપદેશ, જે તમારા માટે હિતકારી ઉપદેશ છે એની જે પાંડવોના રૂપમાં કૃતાંત યમરાજ સૂર્યના કિરણો રૂપી બરોબર તમારી પાસે આવી પહોંચશે. ભાષાંતર આટલું થયું બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ રીતના ભાષાંતર જોયું. તો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ.